नमस्कार, न्यूज बुलेटिन में आपनु स्वागत छे। हूँ छु पंकज। शुरुआत महत्वपूर्ण समाचार थी। होळीनो तहेवार आवी रह्यो छे नजीक, त्यारे महत्वनो निर्णय लेवामां आव्यो छे। अमदावादमां वसता राजस्थानी समाजे निर्णय कर्यो छे आ तहेवारने सादगीथी मनाववानो निर्णय करवामां आव्यो। राजस्थान युवा मंच, राजस्थान डॉक्टर्सनी आ पहल छे अने सोशियल मीडियाथी उजवणी करवा माटेनी पण नेम व्यक्त करी छे। सादगीथी उजवणी करवा माटे जागृति पण लावामां आवशे। शहेरमां 10 लाख राजस्थानी लोकोनो वसवाट छे अने आ तमाम लोकोए नक्की कर्युं छे के आ वखते होळीनो जे पर्व छे ए सादगीपूर्ण रीते मनाववामां आवे। आ माटे सोशियल मीडियामां तेओ जागृति पण लावशे। राज्यभरमां फरी एक वार कोरोनानो कहर जोवा मळी रह्यो छे, खास करीने ज्यारे हवे होळी धूळेटीनो तहेवार आवी रह्यो छे त्यारे अमदावादमां वसता राजस्थान समाजना जे लोको जे छे के तेओए पण सादगीथी होळी धूळेटीनो तहेवार मनावानुं नक्की कर्युं छे। राजस्थान युवा मंचना कन्विनर जे गिरिवरसिंह शेखावतजी आपणी साथे छे, तेओ पासेथी जाणीए શું આયોજન છે અને ખાસ કરીને જે સાદગીથી મનાવવાની વાત છે તહેવાર તે શું છે, શું કહેશો? મિત્રો, આપણા દેશમાં હોળી અને ધૂળેટીના પર્વનું વિશેષ મહત્ત્વ છે અને ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં અને અમદાવાદમાં વસતા રાજસ્થાની સમાજના ઉત્તર ભારતના લોકોને મારી નમ્ર અપીલ છે કે આ વખતે આપણે હોળી અને ધૂળેટીના પર્વને કોરોનાના રોગના હિસાબે આને સાદગીથી મનાવવું જોઈએ। સાદગી એટલે એવું નથી કે આપણો તહેવારને મનાવવું નથી, પણ મનાવવાનું છે, પણ આપણા પોતાના ઘરમાં રહીને વોટ્સઅપ ફેસબુકના યુઝના માધ્યમથી બધાને શુભેચ્છા પાઠવી મનાવીએ, એકબીજાને મળવા કરતાં દૂરથી આપણે એમને ફોન ઉપર મુબારકબાદ આપીએ અને અમે આ અભિયાનને વધારવા માટે એરિયા વાઇઝ મિટિંગો કરીશું અને લોકોને જાગૃત કરીશું કે ભાઈ આ વખતે કોરોના મહામારી છે એટલે આપણે એક જગ્યા ભેગા ના થઈએ અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીએ, માસ્ક પહેરીએ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ, જેનાથી કેમ કે આ બીમારીનો હવે એન્ડ ઉપર છે। આપણા દેશના પ્રધાનમંત્રી આ વેક્સિનનો એટલો મોટો વિકાસ કર્યો છે અને મોટાભાગના લોકોને વેક્સિન અપાઈ રહી છે, ત્યારે હવે આ લાંબા ગાળાની બીમારી અંત થવા જઈ રહ્યો, તો આપણે થોડીક સાવધાની રાખીશું અને એક વર્ષ આ પર્વને આપણે ના મનાવીશું તો આપણે આ બીમારીથી બચી શકીશું અને આખા વિશ્વને આપણે સંદેશો આપી શકીશું। શેખાવતજી, અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં રાજસ્થાની સમાજના કેટલા લોકો વસે છે અને કેવી રીતે આખી ઉજવણી કરતા હોય છે? અમદાવાદમાં 8-10 લાખ પ્રવાસી રાજસ્થાની સમાજના લોકો વસે છે અને 10-20 સંસ્થાઓ એવી છે કે દર વર્ષે અલગ અલગ માધ્યમથી આ પ્રોગ્રામ કરતા હોય છે અને એમાં ઘણી મોટી સંખ્યામાં પ્રોગ્રામ કરતા હોઈએ છે, 25-25 હજાર સુધીની સંખ્યા એમાં ભેગી થાય છે। પણ આ વખતે અમે બધા લોકોએ બધી સંસ્થાઓ જોડે એક વાતચીત કરીને નક્કી કર્યું છે કે આ વખતે અમે આ પ્રોગ્રામ નહીં મનાવીએ અને પોતાના ઘરમાં રહીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને એકબીજાને મુબારકબાદ આપીને હોળીનો પ્રોગ્રામ મનાવીશું। અચ્છા, જે હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે, લોકોને જાગૃત કરવા માટે અત્યારે કયા માધ્યમ જે છે થી લોકો સુધી પહોંચશો તમે? અત્યારે સોશિયલ મીડિયાનું માધ્યમ સૌથી શ્રેષ્ઠ અમારી જોડે વિકલ્પ છે, એટલે અમે ફેસબુક, વોટ્સએપ, ફોનના માધ્યમથી લોકોને જાગૃત કરીશું અને જે મોટી મોટી સંસ્થાઓ એના પદાધિકારીઓ અમે શહેરમાં 1-2 મિટિંગો રાખીશું અને મિટિંગોમાં એ સદસ્યોને બોલાવીને બધાને એક ફરજિયાત કહેવામાં આવશે કે આ વખતે આપણે કોરોના મહામારીના હિસાબે આ પર્વને ના મનાવીએ અને શુભેચ્છા પાઠવીને મનાવીએ, એવું એક તૈયારી રૂપે આપણે કામ કરીશું। અમદાવાદમાં અલગ અલગ ઝોનમાં વેચાયેલા છે રાજસ્થાન સમાજના લોકો, તો એ તમામ જગ્યાએ પહોંચવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરાશે? સોશિયલ મીડિયાનો ઉપયોગ બી કરીશું અને દરેક ઝોનમાંથી દરેક સમાજના આગેવાનોને અમે રૂબરૂ બોલાવીશું, મિટિંગ કરીશું અને મિટિંગમાં આ કોરોના મહામારી વિશે લોકોને જાણકારી આપીશું, જેનાથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને લોકો ભેગા ના થાય, જેનાથી આ રોગચાળો વધે નહીં અને લોકો સૌ સુખી રહે। થેન્ક યુ શેખાવતજી। તો આ હતા ગિરિવરસિંહ શેખાવતજી। ખાસ કરીને જે પ્રકારે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, કેસ વધી રહ્યા છે, ત્યારે હવે હોળી ધૂળેટીનો તહેવાર સાદગીથી મનાવવાનું રાજસ્થાન સમાજના લોકોએ નક્કી કર્યું છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પશ્ચિમ રેલવેની પ્રવાસીઓને અપીલ, COVID-19ની ગાઈડલાઈનનું પાલન કરો। કેટલાક રાજ્યોમાં RT-PCR ટેસ્ટ ફરજિયાત છે, પ્રવાસીઓના RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી રહ્યા છે અને તેના રિપોર્ટની પણ માંગણી થાય છે। પ્રવાસીઓને જાણના અભાવે મુશ્કેલી થાય છે અને ગંતવ્ય સ્ટેશન પર પ્રવાસમાં થાય છે મુશ્કેલી, જે તે રાજ્યની એડવાઇઝરીની માહિતી મેળવી લો અને ત્યારબાદ પ્રવાસનું આયોજન કરો, નિયમોનું પાલન અવશ્ય કરો, એવું પશ્ચિમ રેલવેએ જણાવ્યું છે। તો
तो वधता कोरोनाना कहेरने लईने निर्णय करायो छे। एरपोर्ट माटे डीजीसीएनो महत्वनो निर्णय, प्रवेशथी लईने बहार निकळवा सुधी मास्क फरजियात पहेरवानुं रहेशे। एरपोर्टमां मास्क फरजियात पहेरवानुं रहेशे। जो मास्क नहीं पहेरेलू होय तो एवा प्रवासीओ सामे पगला पण भरवामां आवी शके छे। आ महत्वपूर्ण निर्णय लेवामां आव्यो छे। तो एरपोर्ट पर मास्क फरजियात पहेरवानुं रहेशे। एरपोर्ट पर प्रवेशथी लईने बहार निकळवा सुधी मास्क फरजियात पहेरवानुं रहेशे। राजकोटमां रामकृष्ण आश्रमना अध्यक्षने कोरोना पॉजिटिव आव्यो छे। निखिलेश्वरानंद स्वामीने कोरोना होवानुं सामे आव्युं, त्यारे 10 सन्यासी अने 5 कर्मचारीओने पण कोरोना पॉजिटिव आव्यो छे। आश्रमनो मुख्य दरवाजो बंद करी देवायो छे अने तमाम प्रवृत्तिओ थोड़ा समय माटे स्थगित करवामां आवी छे। अनुयायीओने टेस्टिंग करावा माटे अपील करवामां आवी। रामकृष्ण आश्रमना संचालकोए अपील करी छे। राजकोटना जे रामकृष्ण आश्रमना अध्यक्ष स्वामी निखिलेश्वरानंदजी सहित अन्य जे 10 सन्यासीओ छे तेनो कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो छे ने तेनी साथे साथे अहीं काम करता 5 जे अन्य कर्मचारीओ छे तेमनो पण कोरोना रिपोर्ट पॉजिटिव आवता खड़भड़ाट मची चूक्यो छे। हाल ज्यारे कोरोना पॉजिटिवना समाचार आव्या त्यारबाद मंदिरनी तमाम प्रवृत्तिओ छे, तमाम कार्यक्रमो छे थोड़ा समय माटे स्थगित करी देवामां आव्या छे। मंदिरना संतो सन्यासीओ द्वारा अपील पण करवामां आवी छे कि जे पण भाविक भक्तो दर्शन माटे आवता होय छे તેઓએ પોતાનો કોરોના રિપોર્ટ છે તે તાત્કાલિક કરાવી લેવો જોઈએ। હમણાં જ તાજેતરમાં મહાશિવરાત્રિનો કાર્યક્રમ પણ ખૂબ ધામધૂમથી ઉજવાયો હતો, તેમાં પણ ઘણા બધા મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી, એટલે કે ક્યાંક ને ક્યાંક તમામ લોકોને કોરોના ટેસ્ટ કરવા માટે અપીલ કરી છે। જે રીતના કોરોના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે તે ખૂબ ચિંતાજનક સમાચાર માની શકાય છે। હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। દસક્રોઈના ધારાસભ્યને કોરોના પોઝિટિવ આવ્યો, બાબુ જમના પટેલને કોરોના પોઝિટિવ આવ્યો છે। બાબુ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। બાબુ જમના પટેલ દસક્રોઈના ધારાસભ્ય છે અને તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ગાંધીનગરમાં કોરોનાના નવા સ્ટ્રેનનો શંકાસ્પદ કેસ સામે આવ્યો। કલોલના દર્દીમાં નવા સ્ટ્રેનના લક્ષણો દેખાયા। દર્દીના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, તો એક બાદ એક જે અહેવાલો આવી રહ્યા છે તે ચિંતાજનક છે। કોરોનાના નવા સ્ટ્રેનનો શંકાસ્પદ કેસ કલોલમાં જોવા મળ્યો છે। કલોલના એક દર્દીમાં નવા સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યા છે। આ દર્દીના સેમ્પલ ટેસ્ટ માટે પુણે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે। અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થશે। આ વર્ષે 56 દિવસનો રહેશે આ કાર્યક્રમ। નોંધણી માટે 1 એપ્રિલથી ફોર્મ ઉપલબ્ધ રહેશે। સીઆરપીએફ અને આઈટીબીપીને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે। રક્ષાબંધનના દિવસ સુધી ચાલશે યાત્રા। ગત વર્ષે કોરોનાને કારણે યાત્રા રદ થઈ હતી। 2019માં કલમ 370 હટાવતા નિર્ણય લેવાયો હતો, નક્કી તારીખે પૂર્ણ નહોતી થઈ શકી યાત્રા। ભરૂચમાં અકસ્માતની ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। કંપનીના સિક્યુરિટી ગાર્ડનું મોત થયું છે। અંકલેશ્વરની લીટુ કાર્ટૂન કંપની પાસે આ ઘટના બની। ગેટ બંધ કરતી વખતે કન્ટેનરની ટક્કર લાગી ગઈ અને ગેટ સિક્યુરિટી ગાર્ડ પર પડતા મોત નિપજ્યું। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે। ભરૂચમાં આ અકસ્માતની ઘટના બની, જેના આ સીસીટીવી દ્રશ્યો છે। કંપનીના સિક્યુરિટી ગાર્ડનું મોત થયું છે। અંકલેશ્વરની લીટુ કાર્ટૂન કંપની પાસે આ ઘટના બની। ગેટ બંધ કરતી વખતે કન્ટેનરની ટક્કર લાગી અને ગેટ સિક્યુરિટી ગાર્ડ પર પડતા તેનું મોત નિપજ્યું। પ્રદેશ કોંગ્રેસના બે ખાલી પદ માટે કવાયત શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી દિલ્હીમાં છે। દિલ્હી હાઈકમાન્ડે માંગ્યો છે અભિપ્રાય। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને વિપક્ષ નેતાનું પદ ખાલી છે, ત્યારે સિનિયર નેતાઓ પાસેથી અભિપ્રાય લેવામાં આવશે। 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિમણૂક કરવામાં આવશે। અનુભવી અને સિનિયર નેતાને પદ મળી શકે છે। અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર આ રેસમાં ચર્ચાઈ રહ્યા છે, તો દીપક બાભરિયા, સિદ્ધાર્થ પટેલ પણ રેસમાં ચર્ચાઈ રહ્યા છે। વિપક્ષ નેતાના પદ માટે 3 નામો ચર્ચામાં છે, પુંજાભાઈ વંશ, શૈલેષ પરમાર અને અશ્વિન કોટવાલ।
અમદાવાદમાં એએમસીના વિપક્ષ નેતાના નામ પર સસ્પેન્સ હજુ પણ યથાવત છે. એએમસી વિપક્ષ પદના નામ માટે ચાર ધારાસભ્ય આમને સામને છે. વિપક્ષ નેતા માટે ચાર નામ પર મંથન ચાલી રહ્યું છે. શહેજાદ ખાન પઠાણ, કમળાબેન ચાવડા, ઇકબાલ શેખ અને રાજશ્રી કેસરી. કોંગ્રેસના એક ધારાસભ્યનું જૂથ શહેજાદ ખાન પઠાણ અને કમળાબહેનના સમર્થનમાં છે અને કોંગ્રેસનું અન્ય ધારાસભ્યનું એક જૂથ ઇકબાલ શેખ અને રાજશ્રી કેસરીના સમર્થનમાં છે. કોંગ્રેસના નેતાઓની વિપક્ષ પદ પર પસંદગી માટે બેઠક પણ મળી. ખાનગી જગ્યા પર નેતાઓ અને ધારાસભ્યો એકત્ર થવાના છે. નામ પસંદગી કરીને પ્રદેશ પ્રમુખને આપવામાં આવશે. ગાંધીનગર મનપાની ચૂંટણી માટે તૈયારીઓ ચાલી રહી છે. મે માસમાં યોજાઈ શકે છે ચૂંટણી. રાજ્ય ચૂંટણી આયોગે શરૂ કરી છે તૈયારીઓ. નવા સીમાંકન બાદ 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ભાજપ માર્ચમાં શરૂ કરશે ઉમેદવારોની પસંદગી. માર્ચના ત્રીજા સપ્તાહમાં થશે પસંદગીની પ્રક્રિયા. એપ્રિલમાં જાહેરનામું પ્રસિદ્ધ થવાની શક્યતા છે. અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ રસપ્રદ બની ગયું છે. ભાજપ બહુમતીમાં હોવા છતાં કોંગ્રેસના સભ્ય જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે. અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ બેઠક એસટી અનામત છે. કોંગ્રેસના શાહપુર બેઠકના ઉમેદવાર પારૂબહેન પઢાર થયા હતા વિજેતા. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પંકજસિંહ વાઘેલાએ કહ્યું કે કોંગ્રેસ કાયદાનો સહારો લેશે, પેટા ચૂંટણી યોજશે તો કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉભો રાખશે. પંકજસિંહ વાઘેલાએ કહ્યું કે અનામત બેઠક પર ચૂંટાયેલ વ્યક્તિ જ પ્રમુખ બની શકે. જો ભાજપ વિરોધ કરશે તો કોંગ્રેસ કોર્ટના દ્વાર ખખડાવશે. ભાજપે પણ પ્રમુખ પદ માટે રણનીતિ બનાવી છે. ભાજપ સલામત બેઠક પરથી ઉમેદવાર ઉતારી શકે છે. અમદાવાદમાં એમએલએ લખ્યો છે કમિશનરને પત્ર. ગ્યાસુદ્દીન શેખે એએમસી કમિશનરને પત્ર લખ્યો છે. સ્મશાન વાસ્તુશાસ્ત્ર મુજબ બનાવવાની માગણી કરી છે. આધુનિક સુવિધા સાથે સ્મશાન બનાવવાની માગણી કરી છે. વીએસ હોસ્પિટલ પાસેના સ્મશાન ગૃહના વિકાસની પણ માંગ કરી છે. દૂધેશ્વર સ્મશાન ગૃહના વિકાસની પણ માંગ કરાઈ. 2021-22ના ડ્રાફ્ટ બજેટમાં જોગવાઈ કરવાની માંગણી કરાઈ છે. તામિલનાડુ સરકારના નિર્ણયને પણ તેમાં ટાંકવામાં આવ્યો છે. સ્મશાન ગૃહ જાળવણી એએમસી કરે એવી પણ માગણી કરાઈ છે. કબ્રસ્તાનોમાં જે કામ થાય છે સંસદ સભ્યો, ધારાસભ્યો અને કોર્પોરેટરોની ગ્રાન્ટમાં થાય છે, પરંતુ કોર્પોરેશન એની કેપિટલ ગ્રાન્ટમાંથી કંઈ પણ આપતી નથી. એટલે મેં એ માગણી કરી છે કે સને 2021-22નું બજેટ તૈયાર થાય છે એમાં કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનર દરખાસ્ત મૂકે કે હવેથી સ્મશાનોની સાથે સાથે કબ્રસ્તાનોની પણ જે છે પ્રાથમિક સુવિધાની આપવાની જવાબદારી કોર્પોરેશન નિભાવશે. જૂનાગઢમાં જમીનનો વિવાદ ઉકેલાયો છે. ભવનાથ તળેટીમાં રવાડી રૂટની જમીન જૈન સમાજને ફાળવાયેલી જગ્યા હતી. વિવાદિત જગ્યા અંગે સુખદ અંત આવી ગયો. રવાડી રૂટ પર બાધારૂપ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. જૈન સમાજ સાધુ સંતોએ સુખદ અંત લાવ્યો. બાધારૂપ જગ્યા પર દિવાલનું ચણતર હતું. દિવાલ હટાવીને જગ્યાને ખુલ્લી કરવામાં આવી. બાધારૂપ જગ્યા માટે અગાઉ હતો ભારે વિરોધ. रेवाड़ी में कोई तकलीफ न हो इसके लिए ये लगभग जो है 35 फीट यहाँ से जाएगा और ये मंदिर के पीछे भी और मंदिर जो रोड में आ जाएगा बीच में, बाकी दोनों तरफ से रेवाड़ी के लोग यात्री बैठेंगे भाविक जनता के लिए. हवे बात मोघवारी नाम मारनी. વધતી મોંઘવારીથી લોકો પરેશાન છે. જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. ગેસ, તેલ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ ચારે એવી વસ્તુઓ છે કે જે પ્રજાને સીધી સ્પર્શ કરે છે અને તેમાં પણ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે આ ભાવ વધારો ખૂબ જ અસહનીય બની ગયો છે. મહિલાઓ માટે જે રસોડાનું બજેટ છે એ પણ ખોરવાઈ ગયું છે. ઉનાળાની શરૂઆતમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. લીંબુ 100 રૂપિયા કિલોએ પહોંચતા લોકોને મુશ્કેલી નડી રહી છે. રોજબરોજ મોંઘવારી વધી રહી છે. જીવન જરૂરિયાત તમામ ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. હવે તો ઉનાળાની શરૂઆત થતાં શાકભાજીના ભાવ પણ વધી રહ્યા છે. ઉનાળામાં લીંબુની માંગ વધતા એક સપ્તાહમાં ભાવ આસમાને પહોંચી ગયા. એક સપ્તાહ પહેલાં લીંબુના ભાવ હોલસેલમાં 20 કિલોના 1000 રૂપિયા હતા, જે વધીને હોલસેલમાં 1300 રૂપિયા થયા. એટલે કે હોલસેલ કરતાં રિટેલમાં ભાવ વધારે હોય છે. રિટેલમાં 1 કિલોનો ભાવ 100 રૂપિયા થઈ ગયો અને જેમ જેમ ઉનાળાની સિઝન આગળ વધશે તેમ ભાવ વધવાની પણ શક્યતા છે. લીંબુ સિવાય અન્ય શાકભાજીના ભાવ પણ ઊંચા છે. હોલસેલમાં ગવારના ભાવ 130 રૂપિયા છે તો ચોરીના 1 કિલોના 100 રૂપિયા,
તુરિયાના ભાવ 45 રૂપિયા, રીંગણા 36, કોબીજ 40, આ જે ભાવો છે તે હવે વધી રહ્યા છે. અમદાવાદમાં શાકભાજીના ભાવ જેવો વિસ્તાર એવા ભાવ હોય છે. ના, અત્યારે તો કઈ ભાવમાં વધારા નથી, પણ લગભગ પછી મહિના પછી ભાવમાં વધારો થઈ શકે છે ગરમીના હિસાબે. અત્યારે જો ઉનાળુ શાક છે, ગવાર છે, ભીંડા છે, પરવર છે, તુરિયા છે, ચોળી છે, એ બધા અત્યારે 100-120ની ઉપર ચાલે છે, અને ઉનાળામાં એમના ભાવ ઉતરી જશે, અને જે શિયાળુ પાકના શાકભાજીના ભાવ વધી જશે, એટલે એ બધું થતાં એક મહિનો લાગશે. હજી શિયાળા કરતાં ઉનાળાની શરૂઆતમાં ગ્રેજ્યુઅલી શાકભાજીના ભાવ ગ્રેજ્યુઅલી વધે છે, અને એ એઝ યુઝ્યુઅલ દર વખતની જેમ છે. હવે આ વખતે ફૂલ સમરમાં કેટલો રાઈઝ આવે છે એ તો હવે સમય જ બતાવશે. લીંબુ જે પહેલાં હમણાં મહિના પહેલાં 30 રૂપિયાના 500 લેતા હતા, અત્યારે 50ના 500 થઈ ગયા છે ઓલરેડી, એટલે આગળ વધારો હશે, થશે જ. તો થોડું થોડું તો એની ઇફેક્ટ તો આવવાની જ છે ટ્રાન્સપોર્ટેશન એની. આગળ વાત કરીશું અન્નદાતાની મુશ્કેલીની. હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. બ્રેક બાદ આગળ વાત વડોદરાની. વડોદરામાં બાજવામાં સાસરિયાના ત્રાસથી યુવાને આત્મહત્યા કરી લીધી. જવાહરનગર પોલીસે આ મામલે સુસાઇડ નોટના આધારે સાસરિયાઓ સામે ફરિયાદ નોંધી છે. સાસરિયાએ માર મારતા 8 માર્ચે યુવકે ઘરમાં જ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. યુવકની માતાએ પણ કેનાલમાં પડતું મૂક્યું, જોકે તેમને બચાવી લેવાયા હતા. સમગ્ર મામલે મૃતક યુવાનની પત્ની, સાસુ સસરા અને શાળા સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાયો છે. મૃતક યુવકના પરિવારજનોએ પોલીસ સમક્ષ ન્યાયની માગણી કરી છે. અમને ન્યાય જોઈએ, બીજું કંઈ ના જોઈએ. અમે અમારો દીકરો એક પાઠવી જો અમે ગુમાઈ ચૂક્યા છીએ, બીજું કંઈ નથી. અમે એ કેટલું સરકાર જોડે અને સામાન્ય સરકાર જોડે અમે એટલું નિવેદન માંગીએ કે સજા એમને મળે અને સારી કાર્યવાહી થાય અમને, અને અમને અમારા છોરાને ન્યાય મળે. મારી બહુ એ મારી એને મારી, બરાબર, એટલે છોકરાને આઘાત લાગી ગઈ. આઘાત લાગ્યો કે તું બધાને મારી નાખીશ પણ તું નહીં મરે એમ કે, તો મારા છોરાને આઘાત લાગ્યો બહુ, એટલે એને આઘાત લાગી ગયો એટલે આત્મહત્યા કરી લીધી. મહેસાણામાં 2 દિવસ પહેલા મળેલી લાશ મામલે ખુલાસો થયો છે. વિજાપુરના આગલોડ પાસેથી મળી હતી લાશ. સાબરમતી નદીના કોતરોમાંથી લાશ મળી. પ્રેમિકા, 2 પ્રેમીઓએ સાથે મળીને ત્રીજાને જીવતો સળગાવી દીધો. જેલમાંથી પરત ફરેલા યુવકે અંજામ આપ્યો હતો. પ્રેમિકાના નવા પ્રેમની જાણ થતાં જ આ હત્યા કરી નાખી. આગલોડ યુવાનનો કાંટો કાઢી નાખ્યો. પોલીસે ગણતરીના કલાકોમાં 3ની ધરપકડ કરી લીધી છે. દાહોદમાં મુવાલિયા તળાવ નજીક દીપડો પાંજરેપુર આવ્યો છે. નશીરપુર ગામે દીપડો પાંજરેપુર આવ્યો. મોડી રાત્રે દીપડો પાંજરેપુર આવતા ગ્રામજનોને રાહત થઈ ગઈ છે. દાહોદના મુવાલિયા તળાવ નજીક દીપડો પાંજરેપુર આવ્યો છે. નશીરપુર ગામે આ દીપડો પાંજરેપુર આવ્યો. આ દીપડો દેખાતા ગામ લોકોમાં ફફડાટ હતો, ત્યારે વન વિભાગને જાણકારી આપવામાં આવી. વન વિભાગે અહીંયા પાંજરું ગોઠવ્યું હતું અને મોડી રાત્રે આ દીપડો પાંજરેપુર આવતા લોકોને પણ રાહત થઈ છે. નવસારીમાં સરપોર ગામે દીપડાનો હુમલો. દીપડાના હુમલામાં મજૂરને ગંભીર ઈજા થઈ છે. મજૂરના માથામાં 20 જેટલા ટાંકા આવ્યા. દીપડાના હુમલા બાદ ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તો નવસારીમાં સરપોર ગામે દીપડાએ હુમલો કર્યો. આ દીપડાના હુમલામાં મજૂરને ગંભીર ઈજા પહોંચી છે. મજૂરના માથાના ભાગમાં 20 જેટલા ટાંકા આવ્યા છે. દીપડાના હુમલા બાદ ગ્રામજનોમાં ફફડાટ છે. આ તરફ સાબરકાંઠામાં રીંછના હુમલામાં યુવકને ઈજા થઈ. પશુ ચરાવવા ગયેલા યુવક પર રીંછે હુમલો કરી દીધો. વિજયનગરની બોર્ડર પર રીંછે હુમલો કર્યો. ઈજાગ્રસ્ત યુવકને 40થી વધારે ટાંકા આવ્યા. રીંછના હુમલાથી ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયેલો છે. ગંભીર બીમારીથી પીડાતા બાળક ધૈર્યરાજ સિંહની સારવારમાં મદદ માટે હવે કરણી સેના પણ આગળ આવી. બાળક ધૈર્યરાજ સિંહ રાઠોડને ઇન્જેક્શન મૂકવા 16 કરોડની રોકડની જરૂરિયાત છે, જેને લઈ ન્યૂઝ 18 ગુજરાતીએ મુહિમ ચલાવી છે. આ મુહિમમાં ભરૂચની કરણી સેના પણ જોડાઈ. કરણી સેનાએ પત્રકાર પરિષદ સંબોધી અને ભરૂચ જિલ્લાના લોકોને ધૈર્યરાજની વધુમાં વધુ મદદ કરવા માટે અપીલ કરી.
भारत सरकार पर्यटन और सांस्कृतिक विभाग मंत्री प्रहलाद सिंह पटेल हाथे आज अमदावाद में गुजराती फिल्म अलंकृता पोस्टर लॉन्च कर फिल्म में गुजरात तमाम पर्यटन स्थलों ने आवरी ले आगामी डिसेम्बर सुधी में फिल्म तैयार थी जैसे पोस्टर लॉन्च ना प्रसंगे मंत्री प्रहलाद पटेले एक महत्वनी जाहरात करी आगामी 15 ऑगस्ट सुधी कोईपण ऐतिहासिक स्थापत्य स्थल पर पेन्टर अथवा वीडियोग्राफर ने विनामूल्य शूटिंग करवानी परवानगी अपाई छे। केन्द्रीय मंत्री आ जाहरात थी फिल्म जगत ने प्रोत्साहन मळशे अने ऐतिहासिक स्थलों प्रचार प्रसार पण थशे। कोविड ना सिचुएशन होवा छता अभी एक अनोखा प्रोग्राम थाय छे पोस्टर लॉन्चिंग नू अने देवेंद्र भाई ना नवलकथा उपर आ जे आखी जे घटना बन्यू छे अथवा पिक्चर बने छे ए पण कास्ट ए पण स्टोरी बहु फेमिली लाइफ ना आधारित छे ए पण एक पहली वखत थाय छे। राजकोट जिल्लाना धोराजीना भूखी गाम नजीक आवेल भादर बे डेममां मात्र 50% ज पाणीनो जत्थो उपलब्ध छे। भादर बे डेममांथी धोराजी अने माणावदर अने કુતિયાણાના કુલ 47 ગામને પીવાનું પાણી મળે છે। ધોરાજીના 30 ગામો ભાદર બે આધારિત જૂથ યોજનામાંથી પીવાનું પાણી લે છે। હાલ જૂન મહિના સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ડેમમાં ઉપલબ્ધ છે। જો જૂન મહિના બાદ વરસાદ ખેંચાશે તો ધોરાજી માણાવદર અને કુતિયાણાના 47 ગામો પર જળસંકટનો ખતરો તોળાશે। ધોરાજીના ભાદર બે ડેમમાંથી ધોરાજી માણાવદર કુતિયાણા અને પોરબંદરના 150 ગામના ખેડૂતોને સિંચાઈનો પણ લાભ મળે છે। કુલ 16,000 હેક્ટર જમીનને પિયત માટે ભાદર બે ડેમ પાણી પૂરું પાડે છે। હાલ ડેમની અંદર 50% જેટલો જથ્થો છે અને ડેમમાં આપણે શિયાળુ માટે જે પાણ આપવાનું એ 5 પાણ કેનાલમાં અપાઈ ગયા છે એટલે 1 પાણ બાકી છે અને ડેમમાં પૂરતો જથ્થો છે એટલે ચોમાસું કદાચ ખેંચાય તો કોઈ પ્રકારનો કંઈ વાંધો આવે એવું છે નહીં। સિંગતેલ સહિત અન્ય તેલોના ભાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે સોમાના પ્રમુખ કિશોર વિરડિયાએ નિવેદન આપ્યું કે સિંગતેલ સહિત અન્ય તેલના ભાવ વધારા પાછળ વૈશ્વિક બજાર જવાબદાર છે। આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતાને કારણે તમામ તેલના ભાવ વધી રહ્યા છે। સિંગતેલના ભાવમાં હવે વધારો થવાની કોઈ શક્યતા નથી। ડોમેસ્ટિક ડિમાન્ડ પણ ઘટી છે અને ઉનાળુ મગફળી આવતા ભાવમાં ઘટાડો આવશે। મહત્વનું છે કે લોકો પર સતત મોંઘવારીનો માર વધી રહ્યો છે। સિંગતેલ કપાસિયા તેલ અને સનફ્લાવર તેલમાં સતત તેજી જોવા મળી રહી છે। માંગ સતત વધી રહી છે સામે ઉત્પાદન આ વર્ષે ઓછું છે એના લીધે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। પામ તેલમાં ભાવ વધારો સતત થઈ રહ્યો છે અને અહીંથી ચીનમાં નિકાસ સિંગતેલની વધારે થાય છે એના લીધે સતત ભાવ વધારો થાય છે અને અહીંયા માલની ખેંચના લીધે કપાસિયામાં જે દર વર્ષે ઉત્પાદન હોય એનું ઉત્પાદન આ વર્ષે ઓછું છે અને વપરાશ એનો વધારે છે એના લીધે ભાવ વધારો થઈ રહ્યો છે। તેલ કરતાં આપણે ફેબ્રુઆરીની અંદર ઇમ્પોર્ટ જે છે 25% ઓછું કર્યું છે છતાં પણ ડોમેસ્ટિકની અંદર સિંગતેલની એટલી બધી ખપત નથી એટલે સિંગતેલ આજે તમે 1 મહિનાથી જુઓ તો 1500 રૂપિયા ભાવ એમને પડેલો છે, કોઈ વધઘટ થતી નથી। ઇમ્પોર્ટ જે તેલ છે અને બહાર જે કન્ટ્રીના તેલ આપણે આયાત કરીએ છીએ એમની અંદર સતત વધારો થઈ રહ્યો છે અને બીજા નંબરની અંદર જોવા જઈએ તો ખાસ કરીને તો બધી વસ્તુની અંદર જે મોંઘવારી હોય તો જે બર્ડન છે એ બધું તેલો ઉપર જ આવવાનું છે। આ બુલેટિનમાં અત્યારે આટલું જ, નમસ્કાર।